ધારી તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલ બેઠકમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી। અમરેલીના ધારી તાલુકા પંચાયત ખાતે કારોબારીની બેઠક પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં સમિતિના ચેરમેન પદે દીટલા તાલુકા પંચાયત સીટ ઉપર વિજેતા થયેલા બાબાભાઈ નનકાભાઈ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવેલ। આ મીટિંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન અતુલભાઈ કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યો હાજર રહેલા। ચૂંટાયેલા કારોબારી ચેરમેન શ્રી બાબાભાઈ વાળાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। બોલાવી છે એના અનુસંધાને મને આજે કારોબારી ચેરમેન તરીકે વરણી થઈ છે। સભ્યોનો હૃદયનો હું આભાર માનું છું। પાર્ટીનો, પ્રદેશ ભાજપ, તાલુકા ભાજપ, જિલ્લા ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર। સરકારની તમામ યોજનાઓ નાનામાં નાના માણસને પહોંચતી થાય એવી હું 100% મદદ કરીશ। આજના મિટિંગમાં કોણ કોણ હાજર છે? આજના મિટિંગમાં જીતુભાઈ જોશી, બીજુભાઈ વાળા, જીતુભાઈ લલિયા, જયદેવભાઈ પછિયા, ભરતભાઈ અંટાળા, હિરપરાભાઈ, શતુરભાઈ, તમામ સભ્યો, જયશ્રીબેન કાનાણી। નમસ્કાર, જયશ્રી અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ। આજરોજ તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી સમિતિની રચના માટે બેઠક બોલાવવામાં આવી, જેમાં ધારી તાલુકા ભાજપ જીતુભાઈ જોશી અને કારોબારી સમિતિના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા ભાજપના આદેશને સૂચન મુજબ અને આગેવાનોના સૂચન મુજબ બાબાભાઈ નનકાભાઈ વાળાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે અને બધા સભ્યોએ તેની પુષ્ટિ કરેલ છે। અશોક મણવર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।